તો આ તરફ કમલમ ખાતે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્ર યાદવ અને ભીખુ દલસાણીયાની પણ ઉપસ્થિતિ રહી. બેઠકમાં મતગણતરીને લઈને મંથન કરવામાં આવ્યું. આગેવાનોને મતગણતરીને લઈને પણ પત્રિકા આપવામાં આવી. તો બેઠકમાં મતગણતરી પણ મંથન કરવામાં આવી. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની બેઠકનો એક કલાક પહેલા પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલમાં પણ બેઠક ચાલી રહી છે. મહત્વનું છે કે અલગ અલગ દિગ્ગજો આ બેઠકમાં હાજર રહ્યા છે અને જ્યારે 18 તારીખે મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે આ મતગણતરીમાં ખાસ જે માહોલ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી. આખરે બીજેપી હંમેશા માહોલ બનાવવાને લઈને ચોક્કસથી ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે જે કોઈ વિજેતા બને ત્યારે કેવો માહોલ ઉભો કરવો, સાથે પરિસ્થિતિને લઈને પણ આજે ચર્ચા કરવામાં આવી. આ વિશે જ વધુ વાતચીત કરવા માટે અમારી સાથે કોરેસ્પોન્ડન્ટ અમિત રાજપૂત જોડાયા છે. અમિત, ખાસ કરીને વાત કરવામાં આવે, આજે કમલમ ખાતે ભાજપની બેઠક હતી અને તેમાં ખાસ કરીને હજુ પણ આ બેઠક ચાલી રહી છે, ખાસ કારણ કે આ મુદ્દાઓને લઈને મંથન કરવામાં આવ્યું 18 તારીખે જયારે મતગણતરી છે ત્યારે. જુહી, અત્યારનું જે લેટેસ્ટ અપડેટ જે છે, અત્યારે કમલમ ખાતે જે આ બેઠક જે યોજાઈ રહી હતી એ બેઠક જે સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકની અંદર પરિંદુ ભગત જે આચારસંહિતા કમિટીના ચેરમેન છે તેની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તરફથી જે કાર્યકર્તાઓ હતા તેમને ખાસ કરીને વિશેષ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જે શબ્દશરણ બ્રહ્મભટ્ટ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે કે મતગણતરીના સમયે કોંગ્રેસના જે કાર્યકરો છે હોબાળો કરી શકે છે, તો એ અગત્યની વાત એ છે કારણ કે આ વખતે પ્રથમ વખત વીવીપેટના માધ્યમથી જ્યારે ચૂંટણીઓ થઈ રહી છે અને ચૂંટણી પંચ પણ આ સમગ્ર જે આખી પ્રક્રિયા છે તેના ઉપર તેમણે બાજ નજર રાખી છે, તો આ જે પ્રક્રિયા થશે મતગણતરીની થશે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે કેટલાક બૂથ જે છે નક્કી કરવામાં આવે છે ત્યાં વીવીપેટની સ્લીપ પણ ગણવામાં આવશે, તો આ પ્રક્રિયા એકદમ ટ્રાન્સપરન્ટ રીતે થાય. આખી મતગણતરીની પ્રક્રિયાની અંદર જો કોઈ પ્રકારનો વિઘ્ન કે હસ્તક્ષેપ આવે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે એ તૈયાર રહે. દરેક બૂથની વાત કરીએ, દરેક ઈવીએમ જ્યારે ખુલે છે ત્યારે બાજ નજર તેમના તરફથી રાખવામાં આવે. આવા અનેક જે મુદ્દાઓ છે તે આવરી લેવાયા છે અને સીધો માર્ગદર્શન જે છે એ કાર્યકર્તાઓને આપવામાં આવ્યું છે. અમારી સાથે પ્રદેશના પ્રવક્તા જે છે ડૉક્ટર જગદીશ ભાવતા છે, તેમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, આજની જે અતિ મહત્વની બેઠક જે યોજાઈ અને આ બેઠકની અંદર સૌથી મહત્વનું કયા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે? જો ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ અને મતગણતરી પણ શાંતિપૂર્ણ રીતે યોજાય અને ગુજરાત વિકાસના માર્ગે સૌના સહયોગથી આગળ વધે એ બાબતની ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી છે. જે પ્રકારથી બેઠક ચાલી રહી હતી જગદીશભાઈ, એ બેઠકની અંદર સીએમ જીતુભાઈ વાઘાણી, નીતિનભાઈ અને પરિંદુ ભગત તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે હોબાળોની વાત જે છે એ સપ્સરણભાઈએ કીધી છે, હોબાળો કઈ રીતે થઈ શકે છે, શું આશંકા છે ભાજપાને? જો ભારતીય જનતા પાર્ટી 182 વિધાનસભાના ચૂંટણી એજન્ટ કે જે બહુ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે અને આચારસંહિતા એજન્ટ, આ બંનેની ઉપસ્થિતિના અંદર આજે અહીંયા બેઠક રાખી છે અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વે સંબોધન કર્યું છે અને શાંતિપૂર્ણ વાતાવરણના અંદર મતગણતરીનું કામ પૂર્ણ થાય અને ભારતીય જનતા પાર્ટીની યશોગાથા ફરીથી આ ગુજરાતના અંદર આગળ વધે, ગુજરાત વિકાસના માર્ગે આગળ વધે એ પ્રકારનું માર્ગદર્શન અત્રે આપવામાં આવ્યું છે. આખરી સવાલ, કે આજે આશંકા વ્યક્ત કરી છે, શું એવું લાગે છે કે કોંગ્રેસને કોઈ ડર સતાવી રહ્યો છે તેના લીધે જ આ પ્રકારની તૈયારીઓ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી આ પ્રકારની મહત્વની બેઠક એકાએક આયોજિત કરવામાં આવી? રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય, ચૂંટણી જે છે ચૂંટણી પંચના માર્ગદર્શનમાં લડાતી હોય છે. હાર જીત જે છે એ પ્રજાની વચ્ચે તમે જઈને મૂકેલા મુદ્દા, પ્રજા તમામ બાબતો પોતાની સનજરે નિહાળતી હોય છે અને એના આધારે મતદાન કરતી હોય છે, એટલે જે ચુકાદો આવે તે સ્વીકારવો જોઈએ. હાર જીતને જુદા જુદા મુદ્દાઓ ઉપસ્થિત કરીને પોતાના નિષ્ફળતાઓ જે છે એ નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયાસ થવો જોઈએ નહીં. તો આ વાત છે, ડૉક્ટર જગદીશ ભાવસાર અમારી સાથે વાત કરી રહ્યા હતા, પ્રદેશના પ્રવક્તા. અને આ જે આખી પ્રક્રિયા જે અહીંયા થઈ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, પણ સૌથી અગત્યની વાત તેમણે કીધી છે કે લોકશાહીમાં હાર અને જીતની પ્રક્રિયા છે એ ચાલતી રહે છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અમિત. તો ભાજપ હંમેશા જ્યારે પણ કોઈ પણ ઇવેન્ટ હોય ને તેના પહેલા ચોક્કસથી આ પ્રકારે તમામ લોકો ભેગા મળીને માહોલ કેવી રીતે બનાવો તેને લઈને ચોક્કસથી મંથન કરતું હોય છે અને આ પ્રોસેસમાં તેની ચાલ્યું જ આવતું.